ભારતીય ગૌરક્ષા મંચ ધર્મેશ ગામી આજરોજ લંપી વાયરસના કેસ સામે આવ્યા છે અને એમાં સુરત શહેર હદ વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં લગભગ 8-10 કેસો લંપીના ગૌમાતામાં દેખાયા છે. એટલે તંત્રએ આ બાબતમાં ધ્યાન દોરવું પડે. જે રીતના ગત વર્ષમાં આપે લંપી વાયરસના કારણે જે હજારો ગાયો મોતને ભેટી હતી, તો આ વખતે પશુપાલન વિભાગ અને સુરતનું આરોગ્ય વિભાગ ત્વરિત જાગે અને આ લંપી વાયરસને ડામવાનું કાર્ય કરે, જેનાથી ગૌમાતા જે રીતના મૃત્યુ પામ્યા હતા એ ન પામે અને એમનું વેક્સિનેશન જલ્દી કરે, તો આ રોગ છે એ બીજા પશુઓમાં કે ગાયોમાં ફેલાય નહીં. આ એક વરાછાના ઉદ્યોગનગર ખાતે એક કેસ છે અને કામરેજ 4 રસ્તા પર 1-2 કેસો છે અને ખોલવડ ગામની અંદર 4-5 ગાયોની અંદર આ દેખાયો છે. અને હાલે અમુક જે કેસો છે એ કેસોને અમે અંત્રોલી ગૌશાળા છે ત્યાં કને મૂકવાનું કાર્ય ચાલી રહ્યું છે અને ત્યાં અમુક કેસોને મૂક્યા પણ છે. પણ આ રોગ ફેલાય નહીં એના માટે આપણે તંત્રએ અને પશુપાલન વિભાગે કાળજી રાખવી પડશે કે જે રીતનું ચોમાસું ચાલી રહ્યું છે અને લંપી વાયરસ ન ફેલાય એના પ્રયત્નો આપણે બધાએ સાથે મળી અને કરવાના છે. અને પશુપાલન વિભાગ આમાં જલ્દીમાં જલ્દી વેક્સિનેશન કરે એ જ અમારી માંગ છે.